અત્યારે અમેરિકામાં ભારતીય મૂળની એક મહિલાની ભારે ચર્ચા ચાલે છે. એમનું નામ છે કમલા હેરિસ. નમસ્કાર, ખબર છે ડોટ કોમ પરથી હું રાજેશ શાહ. દર્શક મિત્રો, અત્યારે અમેરિકામાં ભારતીય મૂળની એક મહિલાની ભારે ચર્ચા ચાલે છે. એમનું નામ છે કમલા હેરિસ. કમલા હેરિસના માતા ભારતમાં ચેન્નાઈમાં રહેતા હતા અને પછી તેઓ અમેરિકા શિફ્ટ થયા હતા. તેઓ સાયન્ટિસ્ટ હતા અને કેન્સર પર એમણે રિસર્ચ કર્યું હતું. એમણે જમૈકાના એક વ્યક્તિ સાથે મેરેજ કર્યા હતા, પરંતુ કમલા હેરિસ જ્યારે 7 વર્ષના હતા ત્યારે તેઓ છૂટા પડી ગયા હતા. અને કમલા હેરિસના માતા, જેમનું નામ હતું શ્યામા ગોપાલન, એમણે એમની 2 દીકરીઓ કમલા હેરિસ અને માયા હેરિસને અશ્વેત તરીકે, એટલે બ્લેક તરીકે ઉછેરી હતી. કમલા હેરિસનું આપણે હિસ્ટ્રી જોઈએ તો આમ એવો મૂળ ભારતના કહી શકાય, પરંતુ એમને ભારત સાથે આમ કોઈ ખાસ લેવા દેવા નથી. કારણ કે જ્યારે પણ કાશ્મીરની વાત આવે અને કાશ્મીરની ભારત નીતિની વાત આવે ત્યારે કમલા હેરિસે એનો વિરોધ કર્યો છે. અને તાજેતરમાં ભારતના નાગરિકતા કાનૂન CAAનો પણ એમણે વિરોધ કર્યો હતો અને એનો ઇનડાયરેક્ટ ફાયદો પાકિસ્તાને હંમેશા લીધો છે. કમલા હેરિસ અત્યારે ચર્ચામાં એટલા માટે છે કે નવેમ્બર 2020માં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે અને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આ વખતે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડને રાષ્ટ્રપતિ તરીકે ઉમેદવારી નોંધાવી છે. અમેરિકામાં એક એવી સિસ્ટમ છે કે જે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર થાય એમણે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની પણ જાહેરાત કરવી પડે. એટલે જો બાઇડને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે કમલા હેરિસનું નામ સજેસ્ટ કર્યું છે, એટલે કમલા હેરિસ અત્યારે અમેરિકામાં ચૂંટણીના પ્રચારમાં લાગી ગયા છે. અને જેમ ભારતમાં રાજકારણીઓ રંગ બદલે છે એમ કમલા હેરિસે પણ પોતાનો રંગ બદલ્યો છે અને હવે તેઓ ભારતીય લોકોના વખાણ કરી રહ્યા છે. એનું કારણ એવું છે કે અમેરિકામાં ભારતના 18 લાખ લોકો વસે છે અને લગભગ 1.10% જેટલા મતદારો છે, જે અમેરિકાની ચૂંટણીમાં ખાસું પ્રભુત્વ ધરાવે છે. એટલે એકાએક કમલા હેરિસને ભારતીયો યાદ આવી ગયા છે. કમલા હેરિસની બીજી પણ કેટલીક રસપ્રદ વાતો જાણવા જેવી છે. એમણે એમના એક પુસ્તકની અંદર ધ ટ્રુથ વી હોલ્ડ્સમાં એવું લખ્યું છે કે કમલાનો અર્થ થાય છે કમળ. એટલે આમ કહી શકાય કે અમેરિકામાં કમળ ખીલશે કે કેમ એ નવેમ્બરની ચૂંટણી પછી ખબર પડશે. કમલા હેરિસ આમ બહુ પાવરફુલ વુમન છે. 2 વખત એટર્ની જનરલ તરીકે ચૂંટાયા છે અને 2 બાક બોલવામાં પણ બહુ જાણીતા છે અને સેનેટર તરીકે પણ રહી ચૂક્યા છે. એમના નાનાનું નામ છે PV ગોપાલન, જેઓ ચેન્નાઈમાં રહેતા હતા અને તેઓ સ્વાતંત્ર સેનાની અને સરકારી અધિકારી હતા. કમલા એના પુસ્તકમાં લખે છે કે એ જ્યારે ભારત આવતા તો એમના નાના સાથે બીચ પર ફરવા જતા અને સ્વતંત્ર સેનાનીની વાતો સાંભળતા હતા. કમલાને ભારતીય ફૂડમાં ઇડલી, બટાટાનું શાક અને દાળ બહુ પ્રિય છે અને અમેરિકન ફૂડમાં એમને બર્ગર, દહીં ભાત અને લેમન રાઈસ એ એમનો પ્રિય ખોરાક છે. કમલા હેરિસે હમણાં 2015માં જ લગ્ન કર્યા ડગલાસ નામના એક વકીલ સાથે. એ ડગલાસ વકીલની આગળની પત્નીના 2 પુત્રો છે, જેનું નામ છે એલા અને કોલ. એલા અને કોલ કમલા હેરિસને મોમાસા તરીકે બોલાવે છે અને એ લોકો અત્યારે કમલા હેરિસને ચૂંટણીમાં ખૂબ જ મદદ કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આ અને આવી બધી અનેક બાબતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.